ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમે બધા મજામાં જ હશો. વિદ્યાર્થી મિત્રો, તમારી ચોપડીની અંદર પાના નંબર 19 ઉપર ખોલો, જેની અંદર પહેલું જ આપ્યું છે કેટલા રૂમ ઊંચા. ચાલો તો ચોપડીની અંદર જુઓ. કુતુબ મિનાર 72 મીટર ઊંચો છે. કેટલા મીટર? 72 મીટર. એટલે કે કુતુબ મિનાર 72 મીટર ઊંચો છે, બરાબર. તમારા વર્ગખંડની ઊંચાઈ આશરે કેટલા મીટર છે? તમારો વર્ગખંડ એટલે તમે જે બેસો છો એ જ વર્ગખંડની ઊંચાઈ. ધારો કે મારા વર્ગખંડની ઊંચાઈ 3 મીટર છે. કેટલી છે? 3 મીટર છે. અને કુતુબ મિનાર કેટલો ઊંચો છે? 72 મીટર ઊંચો છે. આગળ જુઓ, એક ઉપર એક કેટલા રૂમ આવે તો કુતુબ મિનાર જેટલી ઊંચાઈ થાય તેનો અંદાજ લગાવો. એટલે આ 72 મીટર સુધી પહોંચવા માટે આપણે કેટલા રૂમ બનાવવા પડે? એકની ઉપર એકની ઉપર એકની ઉપર કેટલા રૂમ બનાવશું તો 72 મીટરની ઊંચાઈ સુધી પહોંચી શકાય, બરાબર. હવે નીચે જો, તમે કઈ ધારણા કરી, કઈ રીતે ધારણા કરી તે સમજાવો, બરાબર. એટલે આપણે જે ધારણા કરી છે કે મારા વર્ગખંડનું માપ કેટલું છે? 3 મીટર છે, બરાબર. અને 72 મીટર ઊંચો કુતુબ મિનાર છે. તો હવે આપણે શું કરીશું કે કેટલા રૂમ આપણે બનાવીશું? તો આપણે શું શોધવાનું છે? રૂમની સંખ્યા. તો જોઈએ રૂમની સંખ્યા, બરાબર 72 મીટર જે આ કુતુબ મિનારની ઊંચાઈ છે તે એના ભાગ્યા 3 મીટર જે આપણા વર્ગખંડની ઊંચાઈ છે, બરાબર. તો હવે આપણે શું કરીશું? 72 ભાગ્યા 3. 3 નો ગણ્યો ત્યાં સુધી બોલો કે જ્યાં સુધી 7 કરતા નાની સંખ્યા નહીં મળે. તો 3 2 6, આગળ બાદબાકીનું ચિહ્ન. 7 માંથી 6 જશે તો 1, ઉપરથી ઉટાયરા 2. હવે 3 6 12, 0 0. તો આપણે કેટલા રૂમ બનાવવા પડશે? 24. કેટલા રૂમ બનાવવા પડે? 24. એટલે પહેલો રૂમ, એની ઉપર બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, એ રીતે આપણે 24 રૂમ બનાવવા પડે ત્યારે આપણે 72 મીટરની ઊંચાઈ સુધી પહોંચી શકીએ. આ સિવાય આપણે 3 મીટરની જગ્યાએ 6 મીટર લઈએ, બરાબર. મારા વર્ગખંડનું અહીં આપણે 3 મીટર કર્યું છે તેની જગ્યાએ 6 મીટર લઈએ તો આપણે કેટલા કરવા પડે? 72 ભાગ્યા 6 કરવા પડે. તો જોઈએ, 6 એકા 6, 7 માંથી 6 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 2, બરાબર. હવે 6 2 12, 0 0, બરાબર. એટલે જો મારા વર્ગખંડની ઊંચાઈ 6 મીટર હોય તો મારે 12 રૂમ બનાવવા પડે. કેટલા? 6 6 મીટરના 12 રૂમ બનાવવા પડે. અને જો મારા રૂમની ઊંચાઈ 3 મીટર હોય તો મારે 24 રૂમ બનાવવા પડે. પડી સમજ મિત્રો? વિદ્યાર્થી મિત્રો, બીજું જોઈએ એ જ પાના ઉપર, ગાંધીનગરથી હિંમતનગર વચ્ચેનું અંતર. જુઓ ચોપડીમાં શું લખ્યું છે. સુબોધ ગાંધીનગર જાય છે જે 21 કિલોમીટર દૂર છે. મંજરી હિંમતનગર જાય છે જે 43 કિલોમીટર દૂર તેની વિરુદ્ધ દિશામાં છે. ગાંધીનગરથી હિંમતનગર વચ્ચેનું અંતર કેટલું દૂર થાય? એટલે ગાંધીનગરથી હિંમતનગર કેટલું દૂર છે? તો આમાં આપણે શું શોધવાનું છે કે ગાંધીનગરથી હિંમતનગર કેટલું દૂર આવેલું છે. ચોપડીની અંદર તમને ચિત્ર પણ આપ્યું છે અને એ ચિત્રની અંદર આપેલું છે કે સુબોધ જે છે તે
અને મંજરી બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં તમને દેખાય છે, બંને એક જ જગ્યાએથી પ્રસ્થાન કરે છે, બરાબર, બંને એક જ જગ્યાએથી પ્રસ્થાન કરે છે, એક ગાંધીનગર બાજુ જાય છે તો એક હિંમતનગર બાજુ જાય છે, બરાબર, એટલે બંને જણ અલગ અલગ દિશામાં જાય છે. તો ગાંધીનગરથી હિંમતનગર કેટલું દૂર આવેલું છે તે આપણે શોધવાનું છે. જે તમને ચોપડીમાં માપ આપેલું છે કે ગાંધીનગર 21 કિલોમીટર અને હિંમતનગર જે છે તે 43 કિલોમીટર. તો હવે આપણે શોધીએ કે ગાંધીનગરથી હિંમતનગર કેટલું દૂર આવેલું છે. ચાલો આપણે જોઈએ ગાંધીનગરથી હિંમતનગર કેટલું દૂર આવેલું છે. તો આપણે જોઈએ ગાંધીનગરથી હિંમતનગર વચ્ચેનું અંતર બરાબર એક સ્થાનથી ગાંધીનગરનું અંતર પ્લસ એક સ્થાનથી હિંમતનગર વચ્ચેનું અંતર બરાબર. હવે જોઈએ આપણે એક સ્થાનથી ગાંધીનગરનું અંતર. તમારી ચોપડીની અંદર જુઓ કે તમને ગાંધીનગર વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે. દરેક જણ જુઓ, ચોપડીની અંદર તમને આપ્યું છે કે એક સ્થાનથી ગાંધીનગર વચ્ચેનું અંતર કેટલું છે, 21 કિલોમીટર, પ્લસ એક સ્થાનથી હિંમતનગર વચ્ચેનું અંતર કેટલું આપેલું છે તમને, 43 કિલોમીટર. હવે આ બે જે સંખ્યા છે એનો આપણે સરવાળો કરીશું, બરાબર, એટલે કે 43 પ્લસ 21, 3 ને 1 4, 4 ને 2 6, એટલે કેટલા આવ્યા, 64 કિલોમીટર. તો ગાંધીનગરથી હિંમતનગર વચ્ચેનું અંતર કેટલું થયું, 64 કિલોમીટર. તો મિત્રો હવે એક નકશા દ્વારા આપણે કેટલાક પ્રશ્નોના જવાબ જોઈશું, બરાબર. મિત્રો મેં અહીંયા એક નકશો દોર્યો છે, બરાબર. અહીંયા ગારી ગામ એ આવેલું છે, અહીંયા બી સી ડી અને ઈ એ રીતે ગામના નામ આપ્યા છે, બરાબર. હવે એ થી બી સુધીનું જે અંતર છે તે 25 કિમી છે. કેટલું છે, 25 કિમી છે. એ થી સી વચ્ચેનું અંતર 15 કિમી છે. એ થી ઈ વચ્ચેનું અંતર 20 કિમી છે. અને એ થી ડી વચ્ચેનું અંતર 30 કિમી છે, બરાબર. હવે તમને જે પ્રશ્ન આપવામાં આવે એ પ્રશ્નોના જવાબ લખવાના છે, બરાબર. તો પહેલો પ્રશ્ન જોઈએ કે ગામ એ થી ગામ બી કેટલું દૂર છે. તો અહીંયા ગારી ગામ એ છે અને આ ગામ બી છે, બરાબર. તો ગામ એ થી ગામ બી વચ્ચેનું અંતર કેટલું છે, 25 કિમી. કેટલું છે, 25 કિમી. હવે બીજું જોઈએ, જો મેહુલને ગામ ઈ થી ગામ બી જવું છે, મેહુલ નામનો જે છોકરો છે એને ગામ ઈ થી ગામ બી જવું છે, તે ગામ એ થઈને જાય છે, એટલે કે એ આમ નથી જતો, એ ક્યાં જાય છે, પહેલો એ પાસે જાય છે, ગામ એ જાય છે, પછી ત્યાંથી ગામ બી જાય છે, તો તેને કેટલું અંતર કાપવું પડે. તો પહેલા તો ઈ થી એ વચ્ચેનું, ગામ ઈ થી એ વચ્ચેનું અંતર કેટલું છે, 20 કિમી છે. કેટલું છે, 20 કિમી છે. પ્લસ એ થી બી સુધીનું અંતર કેટલું છે, 25 કિમી. કેટલું છે, 25 કિમી.
હવે અમને શું કીધું છે તેને કેટલું અંતર કાપવું પડે તો આ બેનો શું થશે સરવાળો એટલે કે 25 કિમી પ્લસ 20 કિમી તો 5 2 ને 2 4 45 કિમી એટલે મેહુલને ગામ ઈ થી બી જવા માટે 45 કિમી નું અંતર કાપવું પડે કેટલું 45 કિમી નું અંતર કાપવું પડે બે દાખલા આપણે જોયા હવે આ નકશાના આધારે કેટલાક બીજા દાખલાઓ તમારે ગણવાના છે બરાબર ગામ બી થી ગામ સી વચ્ચેનું અંતર કેટલું છે ચોથો ગામ ઈ થી ગામ ડી વચ્ચેનું અંતર કેટલું છે પાંચમો જો સુનિલને ગામ સી થી ગામ ડી જવું છે તે ગામ એ થઈને જાય છે તો તેને કેટલું અંતર કાપવું પડે પ્રદીપને કયું અંતર વધારે લાગશે ગામ બી થી ગામ સી કે ગામ ડી થી ગામ ઈ અને કેટલું તો આ જે દાખલા છે તે તમારે નોટબુકમાં ગણવાના છે બે દાખલા તો આપણે ગણ્યા છે હવે ત્રીજો ચોથો પાંચમો અને છઠ્ઠો આ દાખલા તમારે જાતે હોમવર્કમાં તમારી નોટબુકની અંદર ગણવાના છે